તો મહારાષ્ટ્રની ચૂંટણી માટે જ્યાં એક તરફ ભાજપ શિવસેના યુતિમાં રહીને ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ મીરા ભાઈંદર મહાનગરપાલિકામાં ભાજપ અને શિવસેનાના નગરસેવકો બાખડી રહ્યા છે. મીરા ભાઈંદર મહાનગરપાલિકામાં મળેલી બેઠકમાં બાળાસાહેબ ઠાકરેની આર્ટ ગેલેરી મુદ્દે શિવસેનાના નગરસેવકોમાં આક્રમક વલણ દેખાયું. શિવસેનાના નગરસેવકોનો આક્ષેપ હતો કે બાળાસાહેબ ઠાકરેની ગેલેરી બનાવવામાં ભાજપના નેતાઓ આળસ દાખવી રહ્યા છે. સાથે તેમનો આક્ષેપ હતો કે આ માટે શિવસેનાના નેતાઓએ ભંડોળ આપ્યું હોવા છતાં આર્ટ ગેલેરી બનાવવામાં મોડું કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે પહેલા તો ભાજપ અને શિવસેનાના નગરસેવકોમાં શાબ્દિક તૂતુમેમે થઈ અને જોત જોતામાં આ શાબ્દિક પ્રહાર હલ્લા બોલમાં પરિણમ્યું અને શિવસેનાના કેટલાક કાર્યકર્તાઓએ ખુરશીઓ ફેંકવાનું અને મનપાની કેટલીક ઓફિસમાં તોડફોડ કરવાનું પણ શરૂ કર્યું હતું. ત્યારે શાબ્દિક પ્રહારો બાદ આ રીતનો માહોલ વિચક્યો હતો. શિવસેના અને ભાજપના નગરસેવકો આમને સામે આવી ગયા હતા. બાળાસાહેબ ગેલેરી બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે તેવા આક્ષેપ સાથે શિવસેનાના નગરસેવકોએ ભાજપ પક્ષ પર આક્ષેપ લગાવ્યા. બાળાસાહેબના સ્મારક બનાવવામાં જો ફંડની ફાળવણી કરવામાં આવી છે, છતાં પણ શા માટે વિલંબ થઈ રહ્યો છે તેવા આક્ષેપ કરીને શાબ્દિક પ્રહારો થયા. પરંતુ આ આખી બાબત પછી કેટલી હદે વણસી હતી તે દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે. કાચ ફોડવામાં આવ્યા હતા, ખુરશીઓ ઉડાડવામાં આવી હતી અને આ રીતે માહોલ બગડ્યો હતો. બાળાસાહેબાંચ્યા સ્મારકાસાઠી સાંસ્કૃતિક ભવનાસાઠી ગેલ્યા 3 થી 4 વર્ષ આદરણીય અંદર પ્રતાપજી સરનાઈક અને આમચે સગળ્યા લોખંડી તિથલ્યા સ્થાનિક નગરસેવિકાની દવર સળગીને ફંડ દિલેલા આહે. आणि फक्त बाळासाहेब ठाकरेंचं स्मारक नसताना प्रमोद महाजन साहेबांच्या याच्यासाठी देखील स्मारकासाठी आम्ही दिलेलं आहे. कलादानांसाठी निधी आज 3 वर्ष ते प्रत्येक वेळी हे करतोय ते करतोय ते करतोय. निधी उपलब्ध असताना देखील हे सगळं चाल दखल चालू आहे. कशासाठी चालू आहे? काय मानमानी चालू आहे? आणि बाळासाहेब